નમસ્તે. આજે આપણે ગુજરાતીમાં રસવઈ વાળો કક્કો શીખીશું. કને રસવઈ કી, ખને રસવઈ ખી, ગને રસવઈ ગી, ગને રસવઈ ગી, ચને રસવઈ ચી, છને રસવઈ છી, જને રસવઈ જી, જને રસવઈ જી, ટને રસવઈ ટી, ઠને રસવઈ ઠી, ડને રસવઈ ડી. એવી રીતે આ બીજી લાઈન બી ભરવાની. કને રસવઈ કી, ખને રસવઈ ખી, ગને રસવઈ ગી, ગને રસવઈ ગી, ચને રસવઈ ચી, છને રસવઈ છી, જને રસવઈ જી, જને રસવઈ જી, ટને રસવઈ ટી, ઠને રસવઈ ઠી, ડને રસવઈ ડી. ડ પછી શું આવે? ઢ. તો ઢને રસવઈ ઢી, અણને રસવઈ અણી, તને રસવઈ તી, થને રસવઈ થી, ધને રસવઈ દી, ધને રસવઈ દી, નને રસવઈ ની, પને રસવઈ પી, ફને રસવઈ ફી, બને રસવઈ બી, ભને રસવઈ બી. એવી રીતે આપણે બીજી લાઈન ભરવાની. ઢને રસવઈ ઢી, અણને રસવઈ અણી, તને રસવઈ તી, થને રસવઈ થી, દને રસવઈ દી, ધને રસવઈ દી, નને રસવઈ ની, પને રસવઈ પી, ફને રસવઈ ફી, બને રસવઈ બી, ભને રસવઈ બી. ભ પછી શું આવે? મ. તો મને રસવઈ મી, યને રસવઈ ઈ, રને રસવઈ રી, લને રસવઈ લી, વને રસવઈ વી, શને રસવઈ શી, શને રસવઈ સી, શને રસવઈ શી, હને રસવઈ હી, અળને રસવઈ અળી. એવી જ રીતે બીજી લાઈન ભરવાની. મને રસવઈ મી, યને રસવઈ ઈ, રને રસવઈ રી, લને રસવઈ લી, વને રસવઈ વી, શને રસવઈ શી, શને રસવઈ સી, શને રસવઈ સી, હને રસવઈ હી, અડને રસવઈ અડી. આ શું લખ્યું ટીચરે? રસવઈ વાળો કક્કો. એવી જ રીતે તમારે પાના નંબર 19 ઉપર ગૃહકાર્ય આપેલું છે. તમારે આ બધી લીટીમાં ગૃહકાર્ય કરવાનું. જેવી રીતે ટીચરે આ બધી લાઈન ભરીને, એવી રીતે તમારે આ બધી લાઈનમાં ગૃહકાર્ય તમારે મમ્મી જોડે બેસીને લખવાનું. નમસ્તે.